શાંતિ ઉપર થઈ રહેલા હુમલા મુદ્દે અલ્પેશ ઠાકોરે ભાજપ સરકાર પર આરોપો લગાવતા જણાવ્યું કે અમારી સેના દ્વારા આવા કોઈ હુમલા કરવામાં આવતા નથી. ભાજપના કાર્યકરો અમને ફસાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રીને ઈશારે આ તમામ રાજનીતિ થઈ રહી હોવાનો આરોપ પણ અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ દરમિયાન લગાવ્યો. પરપ્રાંતિયો આપણા ભાઈઓ છે અને તેઓ બેરોજગાર છે, તેથી રાજ્ય છોડીને જવું તે એક સંકટ સમાન હોવાની વાત પણ અલ્પેશ ઠાકોરે જણાવી છે. મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર અધિકાર યાત્રા યોજવાના હતા, જો કે તે પહેલા જ પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ સામે આવતા હવે તેમણે આ યાત્રા પણ રદ કરી છે અને 10 દિવસ સુધી એક પણ કાર્યક્રમ ન આપવાની જાહેરાત પણ કરી છે. હું એ સ્પષ્ટપણે આક્ષેપ સાથે કહું છું કે મારા જવાબદાર યુવાનોને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે, આ રાજનીતિ થઈ રહી છે. મેં પહેલા જ દિવસે કહ્યું હતું કે મહેરબાની કરીને અમારી 14 મહિનાની દીકરી સાથે જે થયું છે એમાં રાજનીતિ કરવાનો કોઈ પ્રયાસ ના કરે, પરંતુ ગુજરાતના જવાબદાર આગેવાનો ભારતીય જનતા પાર્ટીને આ પ્રકારના બેબાક નિવેદન કરે, આ પ્રકારના નિવેદનો કરી રહ્યા છે, હું એ માનું છું કે અમારી સાથે સીધો હળહળતો અન્યાય છે. જે કોઈ પરપ્રાંતી છે એ પરપ્રાંતી કોઈનો વિરોધ નથી, અમારે બધા જ આપણા છે, કારણ કે ગુજરાતી દેશ અને દુનિયામાં જતા હોય છે, એ જ રીતે દેશ અને દુનિયાના લોકો ગુજરાતમાં રોજગારી માટે આવતા હોય છે, આવકારીએ છીએ. અમારી એકતાનો, અમારા અધિકારનો, અમારી અધિકાર યાત્રા અમે પહેલા જ નવરાત્રાથી નીકળવા જઈ રહ્યા હતા. દુર્ભાગ્યપૂર્ણ છે કે જે પ્રકારે અમને ખોટા ચિત્રો મારી રહ્યા છે, અમારે તાત્કાલિક અસરથી એને હવે રદ કરવી પડી રહી છે. જ્યાં સુધી શાંતિના સ્થપાય 10 દિવસ સુધી, ત્યાં સુધી અમારો કોઈ કાર્યક્રમ નહીં આપે, 10 દિવસ પછી લઈ નીકળીશું અમે અમારી અધિકારને.